नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे जे प्रकरण शुरू कर्युं छे दसमा धोरणनुं गणितनुं पहेलुं प्रकरण वास्तविक संख्याओ एनो तीजो तास लेवा जई रह्या छीए। मित्रों, बीजा तासमां आपणे युक्लिडनी भाग प्रविधिथी गुसा शोधतो शीख्या हता अने तमने होमवर्कमां केटलाक दाखलाओ आप्या हता जे तमे गण्या हशे અને એના જવાબો ચેક કર્યા હશે અને તમને આવડ્યા હશે। એક બે વિદ્યાર્થીઓએ વોટ્સઅપના માધ્યમથી જણાવ્યું હતું કે અમને આ રીત આવડી ગઈ છે। મિત્રો, તમને દરેક તાસના અંતે જે હોમવર્ક આપીએ એ હોમવર્ક કરતા રહેવાનું, કંઈ તકલીફ હોય તો વોટ્સઅપ ઉપર પૂછી લેવાનું। હવે આપણે ગુસા શોધવાની એક રીત જોઈ ગયા હતા, બીજી રીત આજે આપણે જોવાના છીએ। પહેલી રીત યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવો, અને આજે જે રીત ભણવાના છીએ એ રીત છે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસા શોધવો। અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસા શોધવાના છીએ। હવે આપણે આ રીત શરૂ કરીએ એના પહેલાં અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહે છે આપણને એ એકવાર સમજી લઈએ। તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય જો મિત્રો, અંકગણિતના મૂળભૂત પ્રમેયનું વિધાન પહેલાં આપણે સમજીએ અને પછી આ પ્રમેયનું વિધાન આપણે લખીએ। તમે જુઓ મિત્રો, તમને અગાઉના ધોરણોમાં અવયવો પાડવાનું શીખવાડેલું હશે। દાખલા તરીકે મારે 30ના અવયવ પાડવા છે તો હું આ રીતે પાડી શકું। 30ના અવયવો આ રીતે આપણે પાડીએ, નાના નાના અવિભાજ્ય સંખ્યાઓમાં અવયવો પાડવાના। તો 2 × 3 × 5 આવા અવયવ પડશે, 2 × 3 એટલે 6 × 6 = 25। તો 30ના અવયવો આ રીતે આપણે પાડી શકીએ છીએ। હવે કોઈ વિદ્યાર્થી આ રીતે લખે કે 3 × 2 × 5 તો પણ બરાબર છે, કોઈ વિદ્યાર્થી આ રીતે લખશે 5 × 3 × 2 જુદી જુદી રીતે લખીએ તો પણ અવયવો તો એના એ જ રહેવાના। એટલે મિત્રો, તમે અવયવોનો ક્રમ ગમે તે રાખો પણ અવયવો તો 30ના અવયવો 2, 3 અને 5 જ રહેવાના છે। હવે તમે જુઓ કે આ 30 વિભાજ્ય સંખ્યા છે અને આ જે અવયવો આપણે પાડ્યા એ અવયવોમાં જે સંખ્યાઓ આપણને મળી છે એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે કે જ્યારે આપણે કોઈ સંખ્યાના અવયવો પાડીએ ત્યારે એ અવયવોમાં અવિભાજ્ય સંખ્યાઓ જ હોવી જોઈએ, અવિભાજ્ય સંખ્યાઓમાં અવયવો પાડવાના। હવે સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ કે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા વચ્ચે તફાવત શું છે, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થીઓને જ્યારે પૂછીએ કે 4-5 અવિભાજ્ય સંખ્યાઓ બોલો તો વિદ્યાર્થી તરત બોલી જશે કે ભાઈ 2, 3, 5, 7, 11, પણ એને પૂછીએ કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તો વિદ્યાર્થી કહેશે કે જે સંખ્યાને ભાગી ના શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય। હવે મિત્રો, જે સંખ્યાને ભાગી ના શકાય એને અવિભાજ્ય કહેવાય એ વ્યાખ્યા બરાબર લાગતી નથી, યોગ્ય નથી। તો આપણે સમજીએ કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, આવી નાની નાની બાબતો પણ ગણિતમાં સમજવી ખૂબ જરૂરી છે। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગી શકાતી હોય તથા 1 વડે ભાગી શકાતી હોય, કારણ કે કોઈપણ સંખ્યાને 1 વડે તો ભાગી જ શકાય, અને એ સંખ્યાને પોતાનાને પોતા વડે એટલે કે તે જ સંખ્યા વડે પણ નિશેષ ભાગી શકાય। તો એવી જે સંખ્યાઓ હોય કે જેને આપણે તે જ સંખ્યા વડે ભાગી શકીએ
तथा एक वडे भागी शकता होय तो एवी संख्याओं ने अविभाज्य संख्याओ कहे छे। दाखला तरीके 11 अविभाज्य संख्या कहेवा छे, कारण के 11 ने तमे 11 वडे भागो तो भागी शकाय, जवाब आवशे 1, अने 11 ने तमे 1 वडे भागो तो जवाब आवशे 11। हवे 11 ने 11 अने 1 सिवाय बीजी कोई संख्या वडे निशेष भागी शकाशे नहीं, तो 11 ने अपने अविभाज्य संख्या कही शकीए। ज्यारे तमे जुओ 8 एने अविभाज्य गणीशुं के विभाज्य, तो जोईए मित्रों 8 ने 8 वडे तो भगाय, जवाब आवशे 1। 8 ने अपने 1 वडे पण भागी शकीए, जवाब आवशे 8। हवे 8 ने तेज संख्या वडे भागी शक्या तथा 1 वडे भागी शक्या, हवे आ 8 अने 1 सिवाय बीजी कोई संख्या वडे 8 ने भागी शकाय के नहीं, तो हजु एवी संख्याओ छे के जेना वडे 8 ने निशेष भागी शकाय छे। जेम के 8 ने आपणे 4 वडे भागी शकीए तो जवाब आवशे 2। 8 ने 2 वडे भागीए तो जवाब आवशे 4। એટલે કે 8 ને આપણે ઘણી બધી સંખ્યાઓ વડે ભાગી શકીએ છીએ, તો જે સંખ્યાઓને તેજ સંખ્યા વડે ભાગી શકાતી હોય તથા 1 વડે ભાગી શકાતી હોય તથા અન્ય કોઈ સંખ્યા વડે ભાગી શકાતી હોય તો એવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ, બરાબર। એટલે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વચ્ચેનો ફરક શું છે એ તમે સમજી ગયા છો। હવે આપણે વાત કરીએ અંકગણિતના મૂળભૂત પ્રમેય ઉપર આવી જઈએ, તો જો મિત્રો 30 ના આપણે અવયવો લખ્યા, હવે આ અવિભાજ્ય અવયવો જે છે 2, 3, 5 અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે કે 30 ના અવયવો અવિભાજ્ય સંખ્યાઓ સ્વરૂપે રજૂ કર્યા, આ અવિભાજ્ય સંખ્યાઓનો ક્રમ આપણે બદલીએ તો જુદી જુદી રીતે લખી શકાય, પણ તમે આ ક્રમને, આ જે ક્રમ છે એ ક્રમને ધ્યાનમાં લેશો નહીં, ગમે તે ક્રમમાં લખો તો ચાલશે, એટલે કે ક્રમને અવગણીએ, ક્રમને શું કરીએ અવગણીએ, એટલે કે ગમે તે ક્રમમાં લખી શકીએ। તો જ્યારે આ ક્રમને આપણે અવગણીએ ત્યારે એક અને માત્ર એક જ રીતે અવયવો લખી શકાય એમ કહી શકીએ। ક્રમને અવગણીએ તો 30ના અવયવો 2, 3, અને 5 જ થશે, પછી ગમે તે ક્રમમાં લખો, ક્રમને ધ્યાનમાં લેશો નહીં, તો એના અવયવો અનન્ય મળે છે, એટલે કે અનન્ય રીતે લખી શકાય, અનન્ય એટલે એક જ રીતે લખી શકાય, લખ્યું એમ। પછી તમે 2×3×5ની જગ્યાએ આ રીતે લખો 3×2×5, તો ક્રમને અવગણવાનો છે, એટલે એ જ રીતે અગાઉ લખ્યું હતું એ જ રીતે લખ્યું કહેવાય। તો મિત્રો હવે આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયનું વિધાન જોઈએ અને સમજીએ, તો જુઓ અંકગણિતના મૂળભૂત પ્રમેયનું વિધાન, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે। જો એકવાર લખીએ, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ક્રમમાં ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે
लखी शकाय छे। आ थई गयुं तमारुं अंकगणितना मूलभूत प्रमेयनुं विधान। समझी लो, एक बार गोखवानी जरूर नथी, मात्र समझो। परीक्षामां पण कदाच ना पूछाय, पण समझो। दरेक विभाज्य संख्याने आपणे जे उदाहरण लीधुं एमां विभाज्य संख्या कई हती? 30 हती। तो दरेक विभाज्य संख्याने, आ विभाज्य संख्या छे અને આ એના અવયવો પાડ્યા એ અવિભાજ્ય સંખ્યાના સ્વરૂપમાં છે, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। તો જો વિધાન, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીએ, એટલે કે ગમે તે ક્રમમાં અવયવો લખી શકીએ, અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે। આ વિભાજ્ય સંખ્યાને એના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીએ તો અનન્ય રીતે લખી શકાય, એટલે કે એક અને માત્ર એક જ રીતે લખી શકાય છે। આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય થયું। હવે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે આજે કોઈપણ બે કે ત્રણ સંખ્યાઓના ગુસા અને લસા શોધતો શીખીશું। તો સૌથી પહેલાં કોઈ સંખ્યા તમને આપી હોય એ સંખ્યાને અવિભાજ્ય અવયવોના સ્વરૂપે દર્શાવતો શીખવી પડશે, એટલે કે કોઈ પણ સંખ્યા આપી હોય એના અવયવો પાડતો તમને આવડવું જોઈએ છે। ઉદાહરણ લઈએ, ચલો દાખલા તરીકે આપણે જોઈએ। પહેલો દાખલો, 140 ને अविभाज्य अवयवोना अविभाज्य अवयवोना गुणाकार स्वरूपे दर्शावो। जो मित्रो रकम जो बराबर 140 ने अविभाज्य अवयवोना गुणाकार स्वरूपे दर्शावो, એટલે કે 140 ના આપણે અવયવો પાડીશું અને એ બધા અવયવો અવિભાજ્ય સંખ્યાઓ હોવા જોઈએ, એટલે કે નાનામાં નાના અવયવો પાડવાના છે। હવે આવો દાખલો સીધો બે માર્ક્સમાં પણ પૂછાઈ શકે। તો જુઓ મિત્રો, 140 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો સૌથી પહેલાં આપણે રફ કામ કરીએ અને 140ના નાના નાના અવયવો પાડીએ। હવે અગાઉના ધોરણમાં તમે અવયવો પાડવાનું શીખી ગયા છો અને આ રીતે તમે અવયવો પાડતા હતા, 140 પછી આ રીતે આપણે આવું કરતા હતા। ચલો હવે બેથી શરૂ કરીએ અને એના અવયવો પાડતા જઈએ। તો પહેલાં બે ભાગ ચલાવીએ, એટલે બે ભાગ ચલાવીએ તો 140ને બે ભાગીએ તો શું આવશે? 70। પછી હજુ બે ભાગ ચાલશે, બેકી સંખ્યા છે, તો હજુ બે ભાગ ચલાવીએ તો આવશે 35। હવે 35 એકી સંખ્યા છે એટલે બે ભાગ નહીં ચાલે, તો બે પછી કયો અવિભાજ્ય, કઈ અવિભાજ્ય સંખ્યા છે? 3। તો ત્રણે ભાગ ચલાવી જુઓ તો ત્રણે પણ 35નો ભાગ ચાલશે નહીં। ત્રણે ના ચાલે તો આગળ વધો, પાંચે ચલાવો, બરાબર? અવિભાજ્ય સંખ્યાઓના ક્રમમાં આગળ વધવાનું, પાંચે ચલાવીએ તો 5 × 35 બરાબર। હવે પાંચે નહીં ચાલે, 7 ચાલશે, તો 7 × 7 છેલ્લે 1 આવી જાય, એટલે આપણે 140ના બધા અવયવ પાડી દીધા ગણાય। હવે તમે જુઓ, 140ના અવયવો આ રહ્યા તે, આ 140ના અવયવો પડી ગયા અને તમે જોઈ શકો છો કે આ અવયવોમાં બધી જ સંખ્યાઓ અવિભાજ્ય છે, એટલે કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે આને દર્શાવી શકીશું। હવે જો દાખલો પૂછાય તો પદ્ધતિ સર આ પ્રમાણે લખવાનું, કે સૌથી પહેલાં તો 140 લખી દો, પુસ્તકમાં જે રીતે બોક્સ કરી છે એટલે આપણે કરીએ 140। ચલો 140ના કયા બે ભાગ પડ્યા? 2 અને 70। અહીંયા ધ્યાન રાખો, આ રીતે ક્રોસમાં જેના અવયવ આપણે પાડવાના છે એના સિવાય ક્રોસમાં આ રીતે યાદ રાખો,
तो लखवानुं सरळ थई जशे 140 तो एना नीचे शुं लखीशुं 2 अने 70 એટલે કે 140 ના નીચે આ રીતે 2 અને 70 બોક્સ કરી દઈએ ચલો હવે 70 70 ના નીચે શું લખીશું તો એના ખૂણા ઉપર જોઈ લો આ બે સંખ્યાઓ 2 અને 35 તો આ રીતે લખીશું 2 35 ચલો 35 ના નીચે શું લખીશું 5 અને 7 તો 35 ના અવયવો 5 અને 7 અને છેલ્લે 7 ના અવયવો 7 અને 1 7 ના અવયવો થઈ જશે 7 અને 1 બરાબર તો જુઓ મિત્રો આ પદ્ધતિથી તમે લખો તો એ જોઈને જ તમે સમજી શકો કે 140 માંથી 2 ભાગ પાડ્યા 2 અને 70 70 માંથી 2 અને 35 એટલે 2 * 35 કરો તો 70 આવી જાય આ રીતે છેલ્લે એક આવે ત્યાં સુધી લખવાનું હવે આપણે આ જે અવયવો પડ્યા એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ તો આ રીતે દર્શાવી શકીએ આ રબ કામ છે જેને હું કાઢી નાખું છું તો 2 2 5 અને 7 તો આપણે લખી શકીએ કે 140 બરાબર 2 * 2 * 5 * 7 2 * 2 * 5 * 7 આ રીતે તમે લખી શકો અને અહીંયા જુઓ તો પણ 2 2 5 7 બરાબર ગુણાકાર કરી જોશો તો પણ કેટલો આવશે 140 જ તો મિત્રો આ રીતે આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર આ અવિભાજ્ય અવયવો છે એના ગુણાકાર સ્વરૂપે આપણે 140 ને દર્શાવ્યું હજુ જો મિત્રો તમને એક સ્ટેપ આગળ લખવું હોય તો 2 2 કેટલી વખત આવે છે 2 વખત તો 2 નો વર્ગ લખી શકાય 3 વખત આવતું હોય તો ઘન સ્વરૂપે લખી શકાય એટલે કે ઘાતાંક સ્વરૂપે પણ લખી શકાય તો આને આ રીતે લખ્યું હોય તોય વાંધો નથી પણ આ રીતે પણ લખી શકાય કે 140 બરાબર 2 2 તો 2 નો વર્ગ ગુણ્યા 5 એક જ વખત છે એટલે 5 ની 1 ઘાત 7 ની પણ 1 ઘાત એક ઘાત ના લખો તો ચાલશે તો આ રીતે તમે જ્યારે લખો ત્યારે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે તમે 140 ને લખ્યું કહેવાય તો આવો જ આપણો પૂછાઈ શકે છે આજે હોમવર્કમાં આવા દાખલા તમને 2-3 આપીશું તો આ દાખલામાં ખાસ આવી રીતે 140 ના અવયવો રજૂ કરવાના અને ત્યારબાદ આ રીતે એને લખવાનું છે તો મિત્રો આ થઈ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે કોઈ સંખ્યાને દર્શાવવાની રીત થઈ હવે સ્ક્રીનશોટ જોઈએ તો લઈ જશો ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ હવે તમને સમજાતું જાય છે કે અવિભાજ્ય અવયવો શું છે હવે આપણે અવિભાજ્ય અવયવોની અવિભાજ્ય અવયવીકરણની રીતે કોઈ બે સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ બંને શોધતો શીખીશું તો જો મિત્રો હવે જોઈએ અવિભાજ્ય આપણી જે બીજી રીત હતી તે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી અથવા રીતે ગુસાઅ અને લસાઅ શોધીએ જો હવે અવિભાજ્ય અવયવીકરણની રીતે કોઈ બે કે તેથી વધુ સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ શોધવો હોય તો કેવી રીતે શોધી શકીએ એના દાખલા આપણે જોઈશું ચલો એમાં પહેલો દાખલો લઈએ એકદમ સિમ્પલ દાખલો લઈએ હું બે સંખ્યાઓ લઉં છું એક લઉં છું 12 અને 30 નો ગુસાઅ તથા લસાઅ અવિભાજ્ય અવયવીકરણની
रीते शोधो। आओ दाखलो परीक्षा में बे के त्रण गुण में पूछाई शके छे। जो मित्रों फरी एक बार रकम 12 अने 30 नो गुसा तथा लसा अविभाज्य अवयवीकरण की रीते शोधो। बहु सहेलो दाखलो छे। जो आपणे गणीए, चलो अपनी पास बे संख्याओ छे 12 अने 30। 12 ना पहला अवयव पाड़ी दईए, 30 ना अवयव पाड़ी दईए अने त्यार बाद एना उपरथी गुसा अने लसा शोधी काढ़ीए। तो जुओ मित्रों, चलो पहला 12 ना अवयव पाड़ी दईए। 12 ना अवयव, 12 ना अवयव नानी संख्या छे एटले कदाच मौखिक अवयव पड़ी जाए। 2 × 2 × 3, 2 × 2 = 4, 4 × 12 पड़ी जैसे आ रीते। चलो 30 ना अवयव पाड़िए, 30 ना तो 30 ना अवयव पड़ी जैसे 2 × 3, 6 × 6 = 30 बराबर आवा अवयव पड़ी जाए। हवे खास समझो, आ रीते अपने अवयव पाड़िया एमो जो कोई अवयव सरखा होय सामान्य होय तो एने अपने घातांक स्वरूपे दर्शावी दईशू। तो जो अहींयो हूँ 2 × 2 तो आने 2 નો વર્ગ लखी शकूँ, 3 आ रीते लखी शकूँ। तथा नीचे तमे जोई शको छो कि आमां कोई संख्यानु पुनरावर्तन थतुं नथी, पुनरावर्तन नहीं थत एट 2 × 3 × 5 एम ज रहे। फरी एक बार लखो, लखीए बाकी आ चाली जैसे 2 × 3 × 5 बराबर। घातांक एक दर्शाओ के ना दर्शाओ, कोई ना ऊपर कोई संख्या ऊपर घातांक ना लख्य हो तो एक घातांक समझिए छे आप। हवे जो हवे आपणे गुसा अने लसा शोधवानो छे। चलो हवे आपणे आ बे संख्याओनो गुसा शोधी काढीए अने लसा शोधी काढीए, बराबर समझवानुं हवे छे। जो मित्रों गुसा केवी रीते लखवो तो याद राखजो, टूंकी रीत गुसा लखवा माटे आपणे आ अलग अलग जे अवयव पड्या छे एनी मदद लईशुं। एटले के आमांथी आपणे गुसा लखी दईशुं अने लसा लखवा माटे खास आ घातांक वाला जे अवयव देखाय छे एनी मदद લઈશું। આની આ રીતે કોઈ પણ દાખલામાં તમે યાદ રાખશો તો કોઈ ભૂલ પડશે નહીં। જો તમે ચલો પહેલા ગુસા, ગુસા એટલે શું? તો ગુસા એટલે તમે બે સંખ્યાઓના અવયવો પાડ્યા, એ બંને અવયવો જુઓ અને એમાં જે કોમન હોય એટલે કે 12 ના અવયવોમાં પણ જોવા મળતો હોય અને 30 ના અવયવોમાં પણ જોવા મળતો હોય એવા અંકને ગુસા તરીકે લઈશું। તો ચલો અહીંયા 2 છે, અહીંયા 2 છે તો બંનેમાં 2 છે, બંનેમાં જે હોય એ ગુસામાં લખી દેવાનું, 2 તો 2 લખી દીધો। ચલો હવે કોઈ સંખ્યા છે 3 તો લખી દઈએ 3 પણ। હવે કોઈ સંખ્યા બંનેમાં છે નહીં તો ગુસા થઈ ગયો 2 × 3 એટલે કેટલો? 6। આપણો જવાબ આવી ગયો 6, એટલે કે 12 અને 30 નો ગુસા કેટલો? 6। ફરી એકવાર કહું, બંનેમાં જે હોય એ અવયવો લખી દેવાના અને એમનો ગુણાકાર કરીએ એ તમારો ગુસા થઈ ગયો। હવે લસા કેવી રીતે લખીશું? તો જુઓ લસા આમાંથી લખીશું, લસામાં ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે લસા લખીએ ત્યારે બંનેમાં હોય એવું જોવાનું નથી, લસા લખીએ ત્યારે દરેકે દરેક અવિભાજ્ય અવયવ ધ્યાને લેવાનો અને જો કોઈ અવિભાજ્ય અવયવ એક કરતો વધુ વખત આવતો હોય, તમે જોઈ શકો છો અહીંયા આ જુઓ બધું, તો 2 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત એટલે કે આ અવિભાજ્ય અવયવ 2 અહીંયા પણ છે ને અહીંયા પણ છે। જો કોઈ અવિભાજ્ય અવયવ 2-3 વખત કે એનાથી વધુ વખત આવતો હોય તો એમાંથી એક જ પદ લખવાનું અને એ પણ સૌથી મહત્તમ ઘાત ધરાવતું હોય એ પદ લખીશું। તો જુઓ લસામાં બધા જ પ્રકારના અવિભાજ્ય અવયવો લઈ લઈશું પણ એમાં કોઈ અવિભાજ્ય અવયવ એક કરતો વધારે વખત આવતો હોય
तो એમાં ઘાત જોઈ લેવાની ને એમાં વધારે ઘાત વાળું જે હોય લખી દેવાનું તો હવે આપણે લખીએ તો ચલો પહેલા શરૂઆત કરીએ અવિભાજ્ય અવયવ બે થી તો અહીંયા બે તો અહીંયા આ બધું જ જોવાનું છે અહીંયા બે ની બે ઘાત અહીં બે ની એક ઘાત તો વધુ ઘાત ક્યાં છે અહીંયા છે તો આપણે આને પસંદ કરીશું અને લખીશું બે ની બે ઘાત ચલો પછી બરાબરથી ત્રણ લઈએ તો ત્રણ વાળું પદ બીજે કહે છે અહીંયા છે હવે આ બેમો આમાં આમો વધારે ઘાત વાળું કયું તો બંનેની ઘાત સરખી છે એટલે ગમે તે લખી દો તો ચાલશે ત્રણ ની એક ઘાત ત્રણ ની એક ઘાત તો ગમે તે લખી દઈએ ત્રણ ની એક ઘાત પછી બે તો આવી ગયું ત્રણ વાળું પદ આવી ગયું હવે પાંચ દરેક પદ આવી જવું જોઈએ બે વાળું આવ્યું ત્રણ વાળું આવ્યું હવે પાંચ તો પાંચમાં તો એક જ પદ છે તો એક જ હોય તો એને સીધું જ લખી દેવાનું છે પાંચ ની એક ઘાત એટલે તમે જુઓ બે નો વર્ગ થાય ચાર ગુણ્યા ત્રણ એટલે બાર ચાર ગુણ્યા ત્રણ બાર બાર પંચો સાઈઠ તો લસા થશે સાઈઠ બરાબર જો મિત્રો ગુસા અને લસા બંને આપણે શોધી કાઢ્યા ગણતરી તમે જુઓ બહુ અઘરી નથી તમને અવયવો પાડતા આવડતું હોય તો એ અવયવો જોઈને જ ગુસા અને લસા લખી શકીએ છીએ તો આ રીતે અવિભાજ્ય અવયવીકરણની રીતે તમે કોઈ પણ બે સંખ્યાઓનો ગુસા તથા લસા શોધી શકો છો ચલો હવે બીજો એક દાખલો લઈએ આવો છો એમાં પણ આપણે આ જ રીતે અવયવીકરણની પદ્ધતિથી ગુસા અને લસા શોધીએ ચલો બીજો લઈએ છ અને વીસ ચલો જુઓ તમે જાતે પણ ગણી શકશો છ અને વીસ જોજો ચલો હું કાઢી નાખું છું જો ચલો રકમ એકવાર જોઈ લો બીજો દાખલો જો છ અને વીસ નો ગુસા તથા લસા અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો તો સૌથી પહેલા આપણે છ ના અવયવ પાડી દઈએ બે ગુણ્યા ત્રણ બરાબર પછી ઘાતાંક સ્વરૂપે દર્શાવી દઈએ તો આમાં જો કે કોઈનું પુનરાવર્તન થતું નથી એટલે આ ના આ જ તમે ફરીથી ના લખો તો વાંધો નહીં આ લખશો તો ચાલશે બરાબર આટલું લખ્યું તો ચાલશે પછી વીસ તો વીસ ના બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બે દુ ચાર ચાર પંચો વીસ આને આપણે આ રીતે લખવું પડશે કે બે 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 વખત આવે છે તો બે ની બે ઘાત અને પાંચ આ રીતે લખીશું બરાબર અને આને પણ તમારે લખવું હોય તો આ જ રીતે બે ની એક ઘાત ગુણ્યા ત્રણ ની એક ઘાત આ રીતે લખી શકો લખજો મિત્રો આ રીતે એટલે આમાંથી ગુસા મળી જશે આમાંથી લસા મળી જશે ચલો હવે આપણે ગુસા અને લસા શોધી કાઢીએ ચલો ગુસા બરાબર ચલો આમાં જુઓ બંનેમાં જે કોમન હોય સામાન્ય હોય એ લખીશું ચલો બે બે લખી દીધું હવે જુઓ ત્રણ તો આમાં ત્રણ નથી પાંચ તો આમાં પાંચ નથી હવે કોઈ બીજી સંખ્યા બંનેમાં હોય આમાં પણ હોય ને આમાં હોય એવી કોઈ સંખ્યા છે નહીં તો છ અને વીસનો ગુસા બે થશે છ અને વીસનો ગુસા થશે બે હવે લસાની વાત કરીએ તો જુઓ લસા ચલો લસામાંથી ખાસ ધ્યાન રાખજો લસામાં દરેક અવિભાજ્ય અવયવ આવી જવું જોઈએ એટલે કે દરેક પદ આવી જવું જોઈએ અને જો કોઈ પદ એકથી વધુ વખત હોય તો વધુ ઘાતવાળું પદ પસંદ કરી અને એને લસામાં લખવાનું છે તો જુઓ મિત્રો આપણે ચલો પહેલાં બે વાળું પદ લઈએ તો અહીંયા છે ને અહીંયા છે વધુ ઘાતવાળું કયું બેનો વર્ગ તો સીધું આ જ લખીશું બેનો વર્ગ ગુણ્યા ચલો હવે ત્રણ વાળું પદ તો અહીંયા છે જ નહીં આ એક જ છે એક જ હોય તો એ લખી જ દેવાનું છે ત્રણ ની એક ઘાત પછી બે વાળું તો આવી ગયું પાંચ તો ગુણ્યા પાંચ એક જ વખત છે એટલે પાંચ બરાબર હવે આ ગુણાકાર કરો તમે તો મળશે બેનો વર્ગ ચાર ગુણ્યા ત્રણ બાર બાર ગુણ્યા પાંચ સાઈઠ
तो जवाब आयो 60 એટલે કે 6 અને 20 નો ગુસાઅ 2 થાય તથા લસાઅ 60 થાય તો ખૂબ જ સહેલી રીત છે અવયવીકરણની રીત યુક્લિડની ભાગ પ્રવિધિ કરતો પણ ઝડપથી તમે ગુસાઅ અને લસાઅ બંને શોધી શકો છો માત્ર તમને અવયવ પડતો આવડવું જોઈએ હવે ચલો આગળ નવો મુદ્દો જોઈએ હવે જો સમજજો મિત્રો આ બે સંખ્યાઓ જેને આપણે a અને b ગણી શકીએ બે સંખ્યાઓ a અને b હવે બે સંખ્યાઓ નો ગુસાઅ અને લસાઅ હવે આ બે સંખ્યાઓને એમના ગુસાઅ અને લસાઅ સાથે કેવો સંબંધ છે એ આપણે જોવાના છીએ તો જો મિત્રો તમે જોઈ શકો છો કે તમે આ બે સંખ્યાઓનો ગુણાકાર કરશો તો હંમેશા જે જવાબ મળશે એ જવાબ કેટલો હશે તો હંમેશા એ જવાબ ગુસાઅ લસાઅના ગુણાકાર જેટલો જ હશે તમે જુઓ આ બે સંખ્યાઓ છે આપણી એનો ગુણાકાર કરી જુઓ 6 ગુણ્યા 20 કેટલો થાય 120 6 ગુણ્યા 20 એટલે 20 સગ 120 120 થયો બે સંખ્યાઓનો ગુણાકાર બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર થયો 120 ચલો હવે લસાઅ ગુસાઅનો ગુણાકાર કરજો તો કેટલો થશે 2 ગુણ્યા 60 એટલે 120 તો આ બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર ગુસાઅ અને લસાઅનો ગુણાકાર થાય એટલે કે નવું સૂત્ર આપણને મળશે આ પ્રમાણેનું નવું સૂત્ર મળશે આપણને કે એ અને બી સંખ્યાઓનો ગુસાઅ ગુણ્યા એ અને બી સંખ્યાઓનો લસાઅ લો એ અને બી બે સંખ્યાઓનો ગુસાઅ શોધો એનો લસાઅ શોધો બંનેનો ગુણાકાર કરો તો હંમેશા બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર જેટલો જ હોય એટલે ટૂંકમાં કહીએ તો ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર તમે જે બે સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ શોધ્યો એ બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો થશે તો એમના ગુસાઅ અને લસાઅના ગુણાકાર જેટલો થશે હવે આ સૂત્ર ખૂબ અગત્યનું છે કારણ કે ઘણા બધા દાખલા તમે આ સૂત્રની મદદથી ગણી શકો છો એટલે ખાસ આ સૂત્રને સમજજો અને આ સૂત્ર પ્રમાણે આગળ દાખલા આપણે ગણવાના છીએ કેવી રીતે ગણીએ છીએ એ પણ ખાસ ધ્યાન આપવાનું છે તો હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણીશું અને તમે જુઓ મિત્રો આ સૂત્ર આમાં ચાર બાબત છે એક ગુસાઅ છે એક લસાઅ છે અને આ બે સંખ્યાઓ છે તમે આ ચારમાંથી 1 2 3 અને 4 આ ચારમાંથી જો તમે આ દેખાતું ના હોય તો અહીંયા લખી જાઉં જો ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર એ બી આ 1 આ 2 3 અને 4 આ ચાર બાબતોમાંથી તમે કોઈ 3ની કિંમત જાણતા હોય તો ચોથાની કિંમત શોધી શકાય છે એટલે કે જો તમે બે સંખ્યાઓનો ગુસાઅ જાણતા હોય લસાઅ જાણતા હોય અને એ બે સંખ્યામાંથી કોઈ એક સંખ્યાની કિંમત જાણતા હોય તો બીજી સંખ્યા કઈ હશે એ તમે શોધી શકો છો એટલે આ સૂત્રથી આપણે આગળ દાખલા ગણીશું જરૂર હોય તો એકવાર સ્ક્રીનશોટ લઈ લેશું ચલો હવે નવો દાખલો જોઈએ તમે જાતે કોઈ પણ બે સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ શોધી આ સૂત્ર ફરી એકવાર ચેક કરજો તો કોઈ પણ બે સંખ્યાઓ માટે આ સૂત્ર સાચું સાબિત થશે ખાસ ધ્યાન આપજો 3 સંખ્યાઓ માટે આ સૂત્ર કામ કરતું નથી ખાસ ધ્યાન આપજો કે જો તમે 3 સંખ્યાઓ હોય a b અને c એનો ગુસાઅ શોધો ગુણ્યા એ 3 સંખ્યાઓનો તમે લસાઅ શોધ્યો હોય
અને એ ગુસા અને લસાઅનો ગુણાકાર કરો તો એ ગુણાકાર ત્રણે સંખ્યાઓના ગુણાકાર જેટલો થશે નહીં. એટલે આ સૂત્ર જે આપણે જોયું આગળ સૂત્ર, એ સૂત્ર માત્ર બે જ સંખ્યાઓ આપી હોય તો જ એ સૂત્ર સાચું પડે છે. એટલે ખાસ ત્રણ સંખ્યાઓ માટે આ સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો નહીં. ચલો હવે નવો દાખલો લઈએ. ચલો રકમ લખીએ 96 અને 404 નો. 96 અને 404 નો ગુસાઅ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો તથા 96 અને 404 નો ગુસાઅ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો તથા તેના પરથી લસાઅ શોધો. જો મિત્રો શું કહ્યું છે સમજો બરાબર. 96 અને 404 આપણને બે સંખ્યાઓ આપી દીધી છે. હવે એનો ગુસાઅ અને લસાઅ, સોરી ગુસાઅ અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે શોધીશું તથા એના પરથી આપણે, એટલે કે ગુસાઅ પરથી આપણે શું શોધીશું, લસાઅ શોધીશું. બરાબર, ગુસાઅની મદદથી લસાઅ શોધીશું. સીધો જો કે તમે લસાઅ શોધી શકશો, પણ આપણે ગુસાઅનો ઉપયોગ કરીને લસાઅ શોધીશું તેના પરથી. એટલે ગુસાઅના ઉપયોગથી લસાઅ શોધીશું. એટલે આપણે પેલું જે સૂત્ર જોયું આગળ, એ સૂત્રની મદદથી લસાઅ શોધીશું. ચલો દાખલો ગણીએ. સૌથી પહેલા તો 96 અને 404 બંનેના અવયવ પાડવા પડશે. ચલો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીત છે એટલે આ રીતે રફકામમાં અવયવ પાડી દઈએ. સૌથી પહેલા 96, ચલો 96ના અવયવ પાડીએ. પહેલા બે ભાગ ચલાવો તો 48 દુ 96, હજુ બે ભાગ ચલાવો તો 24 દુ 48, બે ભાગ ચાલશે એટલે 12, હજુ બે ભાગ ચાલે તો 6, હજુ બે ભાગ ચાલશે એટલે 3, અને છેલ્લે ત્રણે ભાગ ચલાવો એટલે 1. તો 96ના અવયવો આ બધા 96ના અવયવ થયા. આ બધાનો તમે ગુણાકાર કરો તો કેટલો થશે, 96. 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 × 3 96 થાય. તો 96ના અવયવ તમે લખી શકો છો કે 2 × 2 × 2 × 2 × 2 × 3, 5 વખત 2 અને પછી 3. ચલો આ જ રીતે 404ના અવયવ આપણે પાડીએ. તો 404ના અવયવ, 404 પહેલા બે ભાગ ચલાવીએ તો 202. હવે 202 પછી બે ભાગ ચલાવીએ તો 101 થશે. બરાબર, હવે 101ના અવયવ પાડો. તો 101ના અવયવ આપણે પાડીએ તો બે ભાગ તો ચાલશે નહીં, ત્રણે પણ ભાગ નહીં ચાલે. કારણ કે ત્રણે જો, ત્રણે ક્યારે ભાગ ચાલે, કે જ્યારે આ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો ત્રણે ભાગ ચાલશે, બાકી ત્રણેય ભાગ નહીં ચાલે. એટલે આનો ત્રણે ભાગ નહીં ચાલે. તો પછી પાંચે ભાગ ચલાવો. 3 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે, 5. પાંચે ભાગ નહીં ચાલે કારણ કે 1 છે. 7 ચલાવી જુઓ. તો 7 ચેક કરીએ તો 101/7, 7 × 7 = 3, 1. 7 પણ ભાગ ચાલશે નહીં કારણ કે 7 × 4 = 28, 3 વધશે, 7 ભાગ નહીં ચાલે. ચલો પછી 7 પછી આવશે 11, 11 ભાગ ચલાવો તો
101 અગિયારનો ઘડિયો બોલીએ તો પણ એમાં 101 આવતો નથી, બરાબર? એટલે 11 પણ ભાગ ચાલશે નહીં. પછી આવશે 13, 13 ભાગ ચલાવો તો 13 સીતો 91, 13 ગુણ્યા 8 104, એટલે 13 નહીં ચાલે. ચલો પછી 14 15 16 17 ભાગ ચલાવો તો 17ના ઘડિયામાં પણ કયો 101 આવશે નહીં. તો એ રીતે આગળ વધતો આપણે કેટલે અટકીશું? જુઓ, 17 18 19 20 21 22 23 24 ચોક 29 ચાલે, 25 નહીં ચાલે, 27 પણ નહીં ચાલશે. તો આના અવયવો કદાચ અવિભાજ્ય સંખ્યા હોય તો 101 જ એના અવયવ હોય તો 101 ભાગ ચાલી જશે. તો 101 ચલાવો તો શું આવશે? એક. ચાલો અવયવ લખીએ. તો જુઓ મિત્રો, 404 ના અવયવ 2 × 2 × 101 થાય, 2 × 2 × 101. હવે જો તમે, ચલો આપણે ગુસાઅ શોધીશું પહેલા, અને ગુસાઅની મદદથી લસાઅ શોધીશું. તો માત્ર ગુસાઅ શોધવો હોય તો આ ભેગું નહીં કરીએ તો પણ ચાલશે. એટલે ગુસાઅ, ચલો ગુસાઅમાં શું કરીએ છીએ, બંનેમાં જે કોમન હોય, બંનેમાં આવેલા હોય એ અવયવો લખીએ છીએ. તો 2 2, એટલે એકવાર 2 લખી દઉં, ફરીથી 2 2, બીજી જોડ પણ છે એટલે બીજા 2. હવે કોઈ કોમન નથી, 101 તો અહીંયા 101 નથી, આ 2 તો સામે અહીંયા 2 છે નહીં, એટલે માત્ર આટલું જ કોમન છે. તો 2 × 2 શું થશે? 4. એટલે ગુસાઅ કેટલો આવી ગયો? 4. હવે આપણે જો લસાઅ શોધવો હોય તો તરત એક સ્ટેપમાં લસાઅ શોધી શકીએ, પણ આપણને કહ્યું છે કે ગુસાઅના ઉપયોગથી લસાઅ શોધો. એટલે કે તમે લસાઅ શોધો એમાં ગુસાઅનો ઉપયોગ થવો જોઈએ, અને ગુસાઅનો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે આપણે પેલું સૂત્ર વાપરીશું, ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. ચલો હવે સૂત્ર વાપરીએ, આ રકમ કાઢી નાખું છું. ચલો જુઓ, હવે આપણું સૂત્ર યાદ કરો. સૂત્ર શું હતું? કે ગુસાઅ કોનો કોનો, આપણી પાસે જે 2 સંખ્યાઓ છે એનો, 96 અને 404 નો ગુસાઅ ગુણ્યા લસાઅ, એ પણ કોનો કોનો, 96 અને 404 બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર, એટલે કે 96 × 404 થાય. આ રીતે લખાય, સમજણ પડી ને? આ સૂત્ર કયું છે? સૂત્ર આવું છે કે ગુસાઅ એબી ગુણ્યા લસાઅ, એબી બરાબર 1 × બી, એ અને બી એટલે આપણી સંખ્યામાં 96 અને 104. હવે આપણે જે જાણીએ છીએ કિંમતો લખી દઈએ. તો જુઓ, ચલો 96 અને 404 નો ગુસાઅ કેટલો? તો આપણે હમણાં જ શોધ્યો છે, 4 ગુણ્યા લસાઅ. લસાઅ આપણે શોધવાના છીએ હજુ. તો લસાઅ 96 અને 404 નો શોધવાનો છે, બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. 96 × 404 કેટલા થાય? તો 96 × 404 કરી લઈએ, 404 × 96, ચલો 0 9 4 36 0 છે ને, 9 4 36, 6 4 6 4 24, 6 4 24 સરવાળો કરો, 4 8 4 3 7 8 3 38,784 આપણો ગુણાકાર આવ્યો, 38,784
चौराशी बराबर 38784 हवे चलो आपणे शोधवा जई रह्या छीए लसा तो लसा ने सूत्र करता बनावीए तो आ रीते लखी शकीए लसा 96 अने 494 જે આપણે શોધવાનું છે બરાબર ચલો લસાઅને સૂત્ર કરતા બનાવીએ તો એની સાથે ગુણાકારમાં જે 4 છે એ જશે ભાગાકારમાં તો 38784 ભાગ્યા 4 થશે હવે આ ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળી જશે લસાઅ મળી જશે પણ મિત્રો જુઓ હજુ આપણે આ સાદુરૂપ થોડું સહેલું કરી શકીએ છીએ આપણે આ 96 અને 404 જે ગુણાકાર કર્યો અને ગુણાકાર કરીને મોટો આંકડો લાવ્યા ત્યાર પછી ભાગાકાર કરવામાં પાછું ઉડાડવું પડશે એના કરતો આ 96 ગુણ્યા 404 એ જ સ્થિતિમાં રાખવા વધુ યોગ્ય છે તો આ ગુણાકારની જગ્યાએ આપણે 96 ગુણ્યા 404 આ રીતે જ રાખીશું અને હવે જુઓ 96 ગુણ્યા 404 આ જ સ્વરૂપમાં રાખીએ તો ચારે ભાગ ચલાવવામાં તકલીફ પડશે નહીં તો જો ભાગ ચાલી જશે અહીંયા 4 ઉડાડી દઈએ તો અહીંયા 101 બરાબર હવે આપણો લસાઅ 96 ગુણ્યા 101 ચાલો 96 ગુણ્યા 101 કરીએ તો 0 9 1 9 0 9 1 9 6 1 6 1 6 0 6 1 6 6 9 6 9 96 તો આપણો લસા આવ્યો 96 આ તમારો જવાબ આવી ગયો બરાબર તો આ રીતે જુઓ મિત્રો સૌથી પહેલા આપણને જે કહ્યું હતું રકમમાં એ પ્રમાણે કર્યું સૌથી પહેલા 96 અને 404 નો ગુસાઅ શોધીએ અને એ પણ અવિભાજ્ય અવયવીકરણની રીતે તો આપણે આ શોધી કાઢ્યો ત્યારબાદ ગુસાઅનો ઉપયોગ કરી તેના પરથી એટલે ગુસાઅ પરથી લસાઅ શોધવાનો હતો તો ગુસાઅ પરથી લસાઅ શોધવા આપણે આ સૂત્ર વાપર્યું અને એ રીતે 96 આપણો લસાઅ આવી ગયો બરાબર છે તો આ રીતે તમે આવા દાખલા પણ આ સૂત્રની મદદથી ગણી શકો છો બીજો એક દાખલો આવો ગણીએ ચલો આ કાઢી નાખું છું સ્ક્રીનશોટ લઈ લેશો જરૂર હોય તો ચાલો હવે બીજો દાખલો જોઈએ જો મિત્રો ઘણા બધા આવા દાખલા ગણશો તમે એટલે તમને આખી રીત આવડી જશે પ્રેક્ટિસ થઈ જશે અવયવો પાડતો સારી રીતે આવડી જશે સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ વ્યવસ્થિત આવડી જશે ચલો હવે આપણે જોઈએ નવો એક દાખલો લઈએ 510 અને 92 ગુસાઅ અને લસાઅ બંને શોધવાનો અને ત્યારબાદ જે આપણું સૂત્ર છે એ સૂત્રને ચકાસવાનું છે એટલે કે રકમ આવી છે ચલો નવો દાખલો 510 અને 92 ગુસાઅ તથા લસાઅ શોધી ચકાસો કે 510 અને 92 ગુસાઅ તથા લસાઅ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધી આપણે ચકાસીશું કે ગુસાઅ એબી ગુણ્યા લસાઅ એબી બરાબર એ ગુણ્યા બી એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એ ગુણ્યા બી એટલે શું બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે એવું આપણે ચકાસવાના છીએ બરાબર જુઓ 510 અને 92 નો અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુસાઅ તથા લસાઅ શોધો
અને ત્યારબાદ ચકાસો કે આ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે આપણે ચકાસીશું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે એટલે કે ગુસા લસા અને ગુસાઅનો ગુણાકાર કેટલો થવો જોઈએ બે સંખ્યાઓના બે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય એવું આપણે ચકાસીશું તો સૌથી પહેલાં આપણે છંદનો આ 510 અને 92નો ગુસા અને લસા શોધી કાઢીએ તો ચલો મિત્રો 510 એના અવયવ પાડો તો ફટાફટ આપણે અવયવ પાડી શકીએ 510 ના અવયવ બે ભાગ ચલાવો તો બે દુ ચાર એક વધશે એક ઉતરશે એટલે બે પંચ દસ બે પંચ દસ 255 255 એકી સંખ્યા છે એટલે બે ભાગ નહીં ચાલે ત્રણે ભાગ ચાલકને ચેક કરી લઈએ તો ત્રણે તો તરત ચેક થઈ જાય આ ત્રણે ઉપરાંત સરવાળો કરો 5 5 10 10 2 12 સરવાળો 12 થયો 12ને ત્રણે ભાગી શકાય હા તો આખી સંખ્યાને પણ ત્રણે ભાગી શકાય આ ત્રણની વિભાજ્યતાની ચાવી છે તો ત્રણે ભાગ ચાલશે 3 8 24 3 5 15 હવે ત્રણે ચાલશે કે ચેક કરો 8 9 5 13 તેરને ત્રણે ના ભગાય એટલે આ સંખ્યાને પણ ત્રણે ભગાશે નહીં પાંચે ભાગ ચાલશે 5 5 3 5 34 17 હવે 17 અવિભાજ્ય છે તો 17 તો 17 એ ભાગ ચાલે એટલે આવું મળશે તો આપણને 2 × 3 × 5 × 17 મળ્યું એટલે કે 2 × 3 × 5 × 17 હવે આ અવિભાજ્ય અવયવોમાં કોઈનું પુનરાવર્તન થતું નથી 2-3 વખત કોઈ છે નહીં એટલે આમ નામ રાખીશું હવે આપણે ભાગ પાડીએ 92ના તો 92ના ભાગ પાડીએ અવયવો પાડીએ 92ના તો 92ના અવયવો બે ભાગ ચલાવો તો 46 બે ભાગ ચલાવીએ તો 23 હવે 23 અવિભાજ્ય છે તો 23ના એકે ભાગ ચાલશે તો આના અવયવો થશે 92ના 2 × 2 × 23 બરાબર આમાં 2 2 2 વખત છે એટલે એને ભેગું કરી દઈએ તો 2 ની 2 ઘાત × 23 આવું લખાશે ચલો હવે આપણે ગુસા અને લસા બંને શોધી કાઢીએ અને પછી આ સૂત્રની ચકાસણી કરીએ ચલો ગુસા થશે 2 2 3 3 5 5 17 17 બસ માત્ર બે જ છે તો ગુસા થશે 2 લસા ચેક કરી લઈએ તો લસા શોધી કાઢીએ ચલો લસા આપો આ જોઈશું અને આ જોઈશું દરેક પદ આવી જવું જોઈએ એટલે કે દરેક અવિભાજ્ય અવયવને ધ્યાનમાં લેવાનો કોઈ અવિભાજ્ય અવયવ એક કરતો વધુ વખત હોય તો એમાં જે વધુ ઘાતવાળો હોય એ લખીશું આપણે તો ચલો પહેલાં 2 તો અહીંયા 2 છે તો આ 2માં વધારે ઘાત કોની 2 ની 2 ઘાત તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 અહીંયા છે જ નહીં આ તો 23 છે આખું 3 5 17 બધા આવી ગયા ચલો હવે આમાં 2 આવી ગયા આગળ 23 આટલું થાય આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરશો ત્યારે તમને લસા મળશે ચલો આપણે કરી દઈએ 2નો વર્ગ થાય 4 4 તરી 12 12 પંચો 60 60 ગુણ્યા 17 કરીએ 60 ગુણ્યા 17 જો 17નો ઘડિયો આવડતો હોય તો 17 સંખ 102 અને મીંડું લગાવી દો એટલે 1020 આટલા સુધી પહોંચી ગયા આટલો ગુણાકાર આવ્યો 1020 એને ગુણીએ 23 વડે ચલો 1020 ને 23 વડે ગુણીએ તો 1020 × 23 પહેલાં શૂન્ય મૂકી દઈએ 2 × 0 એટલે 0 2 2 4 0 2 1 2 ત્રણે ગુણીએ 3 × 0 એટલે 0 3 2 6 3 × 0 3 1 3 23460 તો આ બધો જ ગુણાકાર આવે છે
23,460 आ थयो तमारो लसाओ। हवे अपनी पासे बे संख्याओ छे, ए बे संख्याओनो गुसा पण छे अने लसा पण छे, तो अपने आ सूत्र चकासी शकीए छीए। चलो हवे चकासीए, चलो अहीं ध्यान मित्रों जो, चलो सौथी पहला अपने डाबी बाजू चकासीए। तो चलो भूसा कोनो कोनो 510 अने 92 गुण्या लसा 510 अने 92। हवे आ डाबी बाजू नो जवाब जोईए केटलो आवे छे। तो चलो भूसा 510 92 नो केटलो 2 અને લસા 23,460 તો ભૂસા મૂકી દઉં 2, લસા 23,460 આ બેનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 2 ગુણી દઈએ તો 2 ગુણ્યા 0 એટલે 0, 2 છગ 12 નો બગડો બધીએ, 2 ચોગ 8 ને 1 9, 2 તરી 6, 2 દુ 4, 46,920 ગુસા અને લસાનો ગુણાકાર આવે છે અને આપણે પરિણામ 1 કહી દઈએ, નંબર 1 આપી દઈએ ડાબી બાજુનો જવાબ। આ જ રીતે જમણી બાજુનો જવાબ ચેક કરી લઈએ। તો ચલો જમણી બાજુ શું છે, a ગુણ્યા b, બે સંખ્યાનો ગુણાકાર, બે સંખ્યાનો ગુણાકાર એટલે 510 ગુણ્યા 92। ચલો 510 ગુણ્યા 92 કરીએ, તો કરી લઈએ એકવાર 510 ગુણ્યા 92। ચલો શૂન્ય પહેલા તો 9 ગુણ્યા 0 એટલે 0, 9 એકા 9, 9 પંચો 45, ચલો 2 ગુણ્યા 0 એટલે 0, 2 એકા 2, 5 દુ 10, 0 2 9 6 4, 46,920 આ ગુણાકાર આવ્યો 46,920 અને નંબર આપી દઈએ પરિણામ 2। હવે મિત્રો તમે જોઈ શકો છો કે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ એટલે કે પરિણામ 1 અને 2 સરખો મળે છે, એટલે આપણે આ સૂત્ર ચકાસ્યું કહેવાય અને છેલ્લે તમે લખી શકો જવાબમાં આ રીતે કે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી થાય છે। આખો દાખલો થયો મિત્રો, તો આવા દાખલા 2 કે 3 ગુણમાં પૂછાઈ શકે, એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો ત્યારબાદ આગળ જોઈએ। લઈ લો સ્ક્રીનશોટ, ચાલો મિત્રો હવે આપણે છેલ્લો એક દાખલો ગણી અને પછી તમને હોમવર્ક આપી દઈએ અને આજનું કામ આપણે પૂરું કરીશું। હવે મિત્રો 3 સંખ્યાઓ તમને આપી હોય અને 3 સંખ્યાઓનો અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુસા તથા લસા શોધવો હોય તો શું કરીશું, કેવી રીતે ગણીશું એનો એક દાખલો લઈ લઈએ। તો જુઓ, ચલો હવે આપણે 3 સંખ્યાઓનો ગુસા અને લસા અને એ પણ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધીએ। તો 3 સંખ્યાઓ લઉં છું 6, 72 અને 120, 6, 72 અને 120 નો ગુસા અને લસા અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો। ચલો 6, 72 અને 120 નો ગુસા અને લસા અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધીએ।
सीम्पल जे रीते बे संख्याओं गुसा लसा शोधता था एज रीते त्रण संख्याओं शोधीश। चलो जुआ, चलो पहला छ, छ ना अवयव पाड़ो, बे गुण्या त्रण आ अवयव थई जशे। चलो पची से बोतेर, बोतेर ना अवयव पाड़ो, ना फावतु होय तो आ रीते रफ काम करी देवानु। पहला बे भाग चलाव तो छत्रीस, बे चलाव अठार, बे चलाव नौ, हवे बे नहीं चाले एटले त्रणे भाग चलावीए तो त्रण तरी नौ अने त्रणे एक, तो आ बोतेर ना अवयवो थई गया अने ए पण अविभाज्य अवयवो छे। तो लखी शकीए के बे गुण्या बे गुण्या बे गुण्या त्रण गुण्या त्रण। हवे आपणे सरखा जे अविभाज्य अवयवो छे एमने घातांक स्वरूपे लखीए तो आ रीते तमे लखी शको छो, बे 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 त्रण वक्त छे तो बे नी त्रण घात गुण्या त्रण त्रण एटले त्रण नी बे घात, आ रीते लखाय बराबर। आ रीते लखेलू आपणने लसा शोधवामां कामे लागशे। चलो पछी 120, चलो 120 ना अवयव पाड़ी दईए। तो जुओ 120 ना अवयव, बे भाग चलावो 60, बे भाग चालशे 30, बे भाग चालशे 15, त्रणे चलाव पांच, पांचे चलाव एक। तो 120 ना अवयव थई गया बे गुण्या बे गुण्या बे गुण्या त्रण गुण्या पांच, बराबर। चलो एने घातांकना स्वरूपमां लखीए तो बे 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 त्रण वखत एटले बे नो घन, त्रण एक ज वखत छे, पांच पण एक वखत छे, एटले आ रीते लखी शकीशुं। चलो हवे गुसा अने लसा शोधी काढीए। तो જુઓ સીધો જ મળી જશે ગુસા કોનો કોનો 6 72 અને 120 નો, ચલો કેટલો થાય છે? તો જુઓ ચલો ગુસા માટે આપણા આ જોઈશું, અલગ અલગ જે અવયવો છે એના પરથી ગુસા શોધીશું। ચલો હવે ત્રણ સંખ્યાઓ છે તો ત્રણેયના અવયવોમાં ચેક કરો, જુઓ ત્રણેયમાં હોય એ અંક એ અવિભાજ્ય સંખ્યા ગુસા માં લખીશું। ચલો ત્રણેયમાં હોવું જોઈએ તો અહીંયા બે છે, અહીંયા બે, અહીંયા એટલે કે બગડો ત્રણેયમાં છે તો આપણે લખીશું બે। ચલો પછી ત્રણ 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 પણ ત્રણેયમાં છે એટલે લખીશું ત્રણ। હવે જુઓ તમે, હવે આના બંને અકડાઈ ગયા એટલે બીજું કશું છે નહીં, તો ત્રણેયમાં હોય એવો કોઈ બીજો અંક મળશે નહીં, તો બસ બે અને ત્રણ બે જ મળ્યા અને એનો ગુણાકાર થાય છ, એટલે ગુસા આવશે છ, ગુસા આવશે છ। ચલો હવે લસા શોધીએ તો લસા 6 72 અને 120 નો, ચલો લસા માટે આપણે જોઈશું અહીંયા જોઈશું અહીંયા જોઈશું અને આ જોઈશું। ચલો જુઓ બરાબર, ચલો દરેક અવિભાજ્ય અવયવ આવી જવો જોઈએ। ચલો પહેલા હું લઉં બે, તો બે માં અહીંયા પણ બે છે, અહીંયા પણ બે છે, અહીંયા પણ બે છે, તો આ ત્રણમાંથી કોને પસંદ કરીશું? જેની ઘાત વધુ હોય તે, એટલે કે બે નો ઘન, તો લખીશું બે નો ઘન ગુણ્યા, ચલો બે આવી ગયું। હવે લઈએ ત્રણને, ત્રણ અહીંયા છે, અહીંયા પણ ત્રણ છે ને અહીંયા ત્રણ છે, હવે આમાંથી સૌથી વધુ ક્યાં, અહીંયા અહીંયા અને અહીંયા સૌથી વધુ ઘાતવાળું પદ કયું? ત્રણની બે ઘાત, તો આપણે લખીશું ત્રણની બે ઘાત। ચલો હવે ત્રણ લઈ લીધું, હવે લઈએ પાંચ, તો અહીંયા તો પાંચ છે નહીં, અહીંયા પણ પાંચ નથી, આમાં પાંચ છે પણ પાંચ એક જ વખત આવેલું છે એટલે એને જ આપણે લખી દઈશું સીધું, તો પાંચ। હવે બે ત્રણ અને પાંચ સિવાય કોઈ બીજો અવિભાજ્ય અંક છે નહીં, તો આનો ગુણાકાર કરી દઈએ, બે નો ઘન 8, ત્રણ નો વર્ગ 9 અને 5, ચલો 8 9 72, 72 ગુણ્યા 5 કરો એટલે તમારો જવાબ આવી જશે। ચલો 72 ગુણ્યા 5 કરીએ 360, તો
जवाब आवशे 360। तो आ रीते अपने त्रण संख्याओनो गुसा अने लसा शोधी शकीए छीए। हवे जो मित्रों मैं कह्युं तुं के त्रण संख्याओ आपेली होय तो पेलू जे सूत्र हतुं गुसा गुण्या लसा बराबर बे संख्याओनो गुणाकार, ए सूत्र तमे आने लागू पाड़वा जशो तो पड़शे नहीं। तमे चेक करी लो, तमे आ त्रण संख्याओनो गुणाकार करो तो जे जवाब आवे ए जवाब लसा अने गुसाना गुणाकार जेटलो थशे नहीं। एटले पेलू जे सूत्र हतुं ए आपणे માત્ર બે જ સંખ્યાઓ આપેલી હોય તો એ સૂત્ર વાપરીશું। એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો।